તો બધા ખેડૂત મિત્રોને સીતારામ તો આગળ આપણે સરીગવાની ખેતી તેની વિશે એક બે વિડીયો બનાવશે તો આજે ફરીથી આપણે એક માહિતીમાં છે અને આ ભાઈ છે જે તમને ફોટામાં બતાય છે તે એક પોતે વેપારી છે તમે સરીગવો ક્વોન્ટિટીમાં બનાવ્યો તો એ પોતે રાખે છે તો એનો આઈગળ એનો મોબાઈલ નંબર પછીને ગયા વર્ષે બે વીઘાનો સરી બનાવ્યો તો એની કટલી આવક આવી છે તો એની આવક પણ એ વિડીયોમાં બતાવવામાં આવેલ છે તો આગળ તમે વિડીયો જોશો તો એમાં સંપૂર્ણ માહિતી મળશે આગળ મળીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજુભાઈ ડોડિયા જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફથી આજે આપણે એક હરિગવા બનાવતા ખેડૂત છે તેને ફરીથી બના મત માહિતી લેવા માટે ખેડૂત પાસે આવ્યા છીએ અને એ ખેડૂતથી પોતે વેપારી છે બે ત્રણ વર્ષથી હરીઘો મતલબમાં તમે આ બનાવો આ ટાઈપ તો એ પોતે રાખે છે અને હરિગવાની ખેતી વિશે આપણે થોડીક માહિતી લેવાની છે તો જો ખેડૂત મિત્રો કોઈ નવા ખેડૂત હોય ને જે આપણે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિશિયલ એને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોને શેર કરો જેથી હું કોઈ પણ નવા વિડીયો બનાવું અલગ અલગ ખેતીને લગતા મતલબ અલગ અલગ પાકવાળા માહિતીવાળા તો વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને કોઈ નવા ખેડૂતો હોય કોઈને એવું હોય કે આ વિડીયો જોઈને મારે આ નવો પાક બનાવશો તો એની માહિતી અમારે સંપૂર્ણ દેવામાં આવે છે તો વિડીયો પૂરેપૂરો જોશો તો એની સંપૂર્ણ માહિતી મળશે હવે આ ભાઈ છે પોતે વેપારી છે અને હરિખભાઈની ખેતી વિશે માહિતી આપશે તો તમે વિડીયો આખે આખો જોશો તો એ આગળ મતલબમાં અમુક વાતો એવી હોય છે કે એ તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને માહિતી મળશે તમે શરૂઆતમાં વિડીયો જોશો પછી એન્ડ સુધીની જોશો તો જ્યાં ભાઈ માહિતી આપે છે ને કોઈ તમને માહિતી નહીં મળે હવે જ્યાં ખેડૂત છે એને આપણે મળીએ અને આપણે હરીઘવન ખેતી વિશે અને માર્કેટિંગમાં એ મતલબમાં તમે હરિવા બનાવો હોય તો કઈ રીતે રાખે છે કેવા ભાવ આવશે એની સંપૂર્ણ માહિતી સીતારામ સીતારામ છે હવે તમારું નામ આપો ખેડૂત મિત્ર મારું નામ છે ચૌહાણ ઉદયસી ભીખાભાઈ મારું ગામ પીંગળી તળાજા તાલુકો જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે સત્તાણું સોવી અઢાર પિસ્તાલીસ અડસઠ ખેડૂત મિત્રો આ મોબાઈલ નંબર આવ્યો છે યાદ રાખજો કેમ કે ભાઈ હરીગો રાખે છે ક્વોન્ટિટીમાં એટલે તમારી નંબરની આગળ જતા જરૂર પડશે તો હવે તમે હરીગવાની ખેતી કેટલા વર્ષથી કરો છો ખેડૂત હું સરગવાની ખેતી બે વર્ષથી કરું છું બે વર્ષથી કરો હા અને ગયા વર્ષે કર્યો તો ઓણે સરગવો કર્યો હા તો બે વર્ષ પહેલાં તમે હરીગો નહોતો કર્યો પહેલાં આમ કે કોઈ પાસે માહિતી લેવા ગયા તમને માહિતી હતી થોડી ના અહીંયા હરગો કરતા મને એમ થયું કે મારા જાડવા હતા એની અંદર હરગો પીરો મેં કોક છોડવા નાખ્યા હતા તેમાં ઉત્પાદન સારું આવ્યું એટલે તમે મને વાત કરી કે તમે જ્યારે પેલા ગયા વર્ષે તમારે લગભગ કેટલા અઢી ત્રણ વીઘાનો હતો અઢી વીઘાનો અઢી પોણા ત્રણ વીઘા એમાંથી કેટલી આવક આવી હતી મારે પોણા લાખ રૂપિયાની એવી તો ખેડૂત મિત્રો જોવો છો અઢી વીઘાના શરીરોમાંથી ને પણ આ આઠ લાખની આવક આવી એ તો એની માવજતની ઉપર છે કેટલી આવક આવી આપણે કોઈના હાથમાં નથી પણ મતલબ એ સરખી મહેનત કરો તો આમાં આવક સારી મળે છે અને આવો બીજો એક પાક નથી કેટલી આવક આવી શકે નહીં એવો એક પાક નથી કપાસ કરો મગફળી કરો આપણે કોઈ પાકના નામ નથી પણ આપણે એક ઉદાહરણ કોઈ પાક તમે કરો આવી ઉત્પાદન આવે નહીં અને થોડો આમાં દવાનો ખર્ચ થોડો ઓછો જોવે આ દવાનો ખર્ચ ઓછો જોવે પછી બીજી કઈ ખેડ જમીન ખેડ કરવી કે એ કોઈ પ્રશ્ન ન રહે અને કોઈ નવા ખેડૂતો એને બનાવવા બહુ સારું કહેવાય હા આ સરગવો કરો તો સારું ઉત્પાદન આવે છે પછી કોઈ ખેડૂત હોય તમારો વિડીયો જોવો પછી આના બી તમે રાખો કે બી નથી રાખતા બી રાખું છું વેચાણ કરું છું બીનું

આ ભાઈ ખેડૂતે જે માહિતી આપી એક સોળથી બીજા સોળ નું સાત ફૂટ અને જે મતલબ કેરો કેરો હોય છે એની લંબાઈ બાર ફૂટ રાખવી તો બહુ સારું પડે છે અને અમુક ખેડૂત છે આપણે મેં જોયું છે તો આંતરપાક કરે છે તો આમ આંતરપાક કરવામાં કઈ ક્યાં મોલ કરીએ કે આંતર પાકમાં તો એવું થાય કે મેં મેં તો પણ આમાં મકાઈ કરી હતી મકાઈ કરી એટલે મકાઈ મોટી થઈ ગઈ ને આ સોડવા ઉભા થઈ ગયા હા હા

તો આ ભાઈજી માહિતી આપી મતલબ શીંગ છે સોયાબીન છે પછી કઠોળ વર્ગનું જે આપણે અગ હું અડદ મગ છે એ પણ કરીએ કરીએ તો એવો પાક પણ સાથે કરી તમારે ઓછી જમીન હોય હરીઘો કર્યો હોય બે વીઘા જમીન હોય તો એમાં તમે વચ્ચે બે વીઘાની શીંગ પણ કરીએ કહો કેમ કે વચ્ચે આમાં બાર ફૂટનું અંતર રહે છે હવે આ હરીગવાનું સોપાણ કઈ ઋતુમાં કરી શકે આમ કયા મહિનામાં એપ્રિલ થી મે મહિને એપ્રિલ ના એન્ડ માં ને મે ના શરૂઆત આપણે આ કરી શકો અને છેલે સઠ્ઠા સાતમા મહિના સુધી મતલબ આ જેને જાર જમીન ખાલી હોય કરી શકાય હો અને આ તમે એક વખત આ છોડવો રોપો તો એ કેટલા વર્ષ સુધી આમ આવક શરૂ રે એક છોડ આમ કેટલા બે એક વર્ષ બે વર્ષ સુધી મતલબ કન્ટિન્યુ સારો કે નવું સોપો પડે પછી ના ના સારા થળિયા થઈ ગયા હોય સારા રોપડા હોય તો ત્રણ ચાર વર્ષ સુધી અને કટિંગ કરી શકો મતલબ હવે ધારો કે ઉનાળો આવશે પછી આપણે આ છે ફાલ આ પૂરો થઈ જાય પછી કટિંગ કરી નાખવાનું પછી કટિંગ નવો સોપ જરૂર નથી આના જમીન આ કટિંગ કરી નાખવાનું ફૂટના ના થળિયા રેવા દેવાના ફરી વાર કોળી શકે જ્યાં ખેડૂતે કીધું મતલબ માં તમે એક વાર રોપાણ કરો એટલે ત્રણ વર્ષ સુધી મતલબ આમાં આવક લઈ એક છો એનો સમય થાય આપણે છેલ્લે જયારે ત્રીજા ચોથા મહિનામાં ફ્લાવરિંગ ને બધું સિંગ ને પૂરું થઈ જાય ત્યારે કટિંગ કરી નાખવાનું અને આમાં આપણે શરૂઆતમાં નાનો રોપો હોય છે ત્યારે પણ કટિંગ કરવાનું આવે છે તો એની ખેડૂત મિત્રો તમે ઓલું બ્રાચ નીકળે થોડું સમજાવશો આમાં હોય નાનો ફૂટ નો સોડવો હોય બે ફૂટ નો થાય તો એના માથા ભાંગવાના હોય છે આ માથા આ જે કોલ નીકળે આ કોલ ને આમ ભાંગી નાખવાની કોઈ પણ કોલ નીકળે કોલ એને ભાંગી નાખવાની બે થી ત્રણ મહિના બેક ફૂટ નો હોય ને ત્યારે ભાંગી નાખવાનું એટલે આમ સાઈડ માં ફેલાય

ટન બે ટન પાંચ ટન જેટલો હું રાખું છું અને ક્વોન્ટિટીમાં માલ હોય તો બે રૂપિયા વધારે ભાવ મળી શકે સમજાય ગયો આપણે એક સાથે પાંચ ટન દસ ટન હોય તો સારા ભાવ આપો સારા ભાવ મળી શકે અને કોઈ ખેડૂતો હોય તો એને મતલબ આ સિંગની ક્વોલિટી કઈ રીતની તોડવાની એ થોડું સમજાવો સિંગની ક્વોલિટી અત્યારે જાડી સિંગ માગે આવી સિંગ હા તમે જ્યાં મતલબ ઉપર સિંગ મૂકલો છો એમાં આવી ક્વોન્ટિટી વાળી માગે છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આવી ક્વોન્ટિટી વાળી માગે છે અને બીજું એ કે ગમે એટલો હરી ગયો હોય તો તમે રાખો છો મને માર્કેટિંગ આડમાં કોઈ ખેડૂત હોય દસ વીઘાનો કર્યો હોય તો અહીંયા એક સાથે કઈ લઈ જાય તો ભાવ તો ન આવે ના ભાવ જ ન આવે ને એટલું સેલિંગ જ ન થઈ શકે સેલિંગ ન થઈ શકે અને તમે છે ક્વોન્ટિટી માં તો કોઈ ખેડૂત મિત્ર હોય કે આપણે દસ પંદર વીઘા નો પહેલો વાળો બનાવ્યો હોય તો આ ભાઈ છે ગમે એટલી ક્વોન્ટિટી માં રાખે છે તો આગળ એને નંબર આપ્યો છે એમાંનો ગમે ત્યારે સંપર્ક કરશો એની સંપૂર્ણ માહિતી હરીગવાને લગતી આપશે અને કોઈ ખેડૂત મિત્રો નવા નવા હોય કદાચ આવતા વર્ષે બનાવે તો તમને ફોન કરો તો એને પૂરી પૂરી માહિતી આપવાના ચોક્કસ તો તમે જે માહિતી મતલબ તમારો આભાર તો ખેડૂત મિત્રો હવે જે આપણે આ ભાઈ સંપૂર્ણ માહિતી આપી છતાં કોઈ પ્રશ્ન હોય તો મને પણ કોન્ટેક કરી શકો છો બને એટલું આ ભાઈને કોન્ટેક કરી શકો એની પાસે સંપૂર્ણ માહિતી તમે મને ફોન કરી તો મારે એને કરવાનો રહેશે તો હજી આપણે યુટ્યુબ ચેનલ છે જો કોઈ પહેલા ઓલું વિડીયો જોતા હોય ખેડૂત મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો નવી માહિતી છે આભાર ખેડૂત મિત્રો